નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ઓનલાઈન ક્લાસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 ની અંદર મિત્રો અર્થશાસ્ત્ર વિષયમાં પેલા પાઠની આપણે ચર્ચા જે કરી, હવે પાઠ નંબર 2 વૃદ્ધિ અને વિકાસ એમના વિશે આજના લેક્ચરમાં આપણે જે ચર્ચા કરવાના છીએ. તો વૃદ્ધિ અને વિકાસ આમ તો જોઈએ તો આજે દરેક વિશ્વના દેશો છે એમનું, દરેક દેશોનો પોતાનો વિકાસ સાધવો એ એમનું અંતિમ ધ્યેય છે એવું આપણે કહી શકીએ. પરંતુ ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, એટલે કે 1939 થી 1944 નો જે સમયગાળો હતો, ત્યારબાદ દરેક દેશોએ પોતાના દેશને કઈ રીતે વિકસિત બનાવવો, કઈ રીતે છે એ પોતાના દેશની જે આર્થિક સ્થિતિ છે એની અંદર સુધારો કરવો, એમના માટે સૌથી મહત્વની બાબત હતી પોતાના દેશનો વિકાસ અને વૃદ્ધિ દર છે એ ઊંચો લઈ જવો. દાખલા તરીકે જે દેશો વિકાસવાન દેશો હતા, વિકાસશીલ જે દેશો હતા, એવા દેશોની ખાસ કરીને ગરીબી છે, ભૂખમરો છે, બેરોજગારી છે, આવી સમસ્યાઓ છે, લોકોનું જીવન ધોરણ છે, એમને કઈ રીતે ઊંચું લઈ જવું એ એમનું મુખ્ય ધ્યેય બની રહ્યો, મુખ્ય હેતુ બની રહ્યો. એટલા માટે બીજા વિશ્વયુદ્ધ પછી અર્થશાસ્ત્રની અંદર ખાસ કરીને વૃદ્ધિ અને વિકાસ આ બે શબ્દો છે એમનું અર્થતંત્રની અંદર મહત્વ છે ધીમે ધીમે છે મિત્રો વધવા લાગ્યું છે. તો એ દ્રષ્ટિએ અને આપણા અભ્યાસક્રમની દ્રષ્ટિએ બંને રીતે છે એ આ પાઠના જે આપણે આજે ચર્ચા કરવાના છે જે પોઈન્ટ્સની એ ખૂબ જ અગત્યનો છે. તો સૌથી પહેલા વિકાસ અને વૃદ્ધિ. દાખલા તરીકે કોઈ પણ દેશ છે તો એવું નથી કે વિકાસશીલ દેશ છે એમના માટે જરૂરી છે. દાખલા તરીકે કોઈ પણ દેશ છે તો એમની ગરીબી છે, બેરોજગારીની સમસ્યા છે, ભૂખમરાની સમસ્યા છે અને લોકોના જીવન ધોરણ વિશેની જે કઈ સમસ્યા છે એ વિકાસશીલ દેશની છે, તો એમને તો વિકાસ અને વૃદ્ધિ બંનેની સાથે આગળ વધવાનું છે. પરંતુ જે વિકસિત દેશો છે એમના માટે પણ વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા એટલી જ જરૂરી છે. કેમ કે વિકાસશીલ જે દેશો છે એમને પોતાના લોકોના જીવન ધોરણની સમસ્યા સતાવે છે, તો વિકસિત જે દેશો છે એમને પોતાના દેશના લોકોનું જે જીવન ધોરણ છે એ કઈ રીતે એમને ટકાવી રાખવું એમના માટે પણ વૃદ્ધિ અને વિકાસ, વિકસિત અને વિકાસશીલ બંને દેશો માટે એટલો જ છે જરૂરી બને છે. તો આ સમસ્યાને કઈ રીતે સમજવી એ હેતુ માટે સૌ પ્રથમ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો અર્થ છે એ આપણે સમજીએ. તો કોને આર્થિક વિકાસ ગણવો અને કોને આર્થિક વૃદ્ધિ ગણવી? તો જ્યારે દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં વધારો થતો હોય, ઉત્પાદનના સાધનોની જે ઉત્પાદકો છે તેમની કાર્યક્ષમતા વધતી હોય અને તેનાથી દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને દેશની વાસ્તવિક માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય તેને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. તો અહીંયા જોઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો કે ઉત્પાદનના સાધનોની સાથે સાથે કાર્યક્ષમતામાં પણ શું થતો હોય, વધારો થતો હોય. પણ બે વસ્તુઓમાં ખાસ ધ્યાન રાખવાનું છે, વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક, આ બંનેની અંદર સતત વધારો થતો હોય ત્યારે આર્થિક વૃદ્ધિ છે એ કહેવામાં આવે છે. એટલે કે વસ્તુના ઉત્પાદન અને વસ્તુની સેવા બંને સાથે છે એ આર્થિક વૃદ્ધિનો સંબંધ છે એ રહેલો છે. અને એ જ રીતે આર્થિક વિકાસ એટલે જ્યારે દેશની વાસ્તવિક આવક અને માથાદીઠ આવક વધે છે અને પાછે પરિમાણાત્મક ફેરફારો થતા નથી. આર્થિક વૃદ્ધિની અંદર મિત્રો પરિમાણાત્મક ફેરફારો થાય છે, જ્યારે આર્થિક વિકાસમાં માથાદીઠ આવક અને માથાદીઠ વાસ્તવિક આવક બંનેની અંદર ફેરફારો થાય છે, પણ કેવા, પરિમાણક ફેરફારો થતા નથી પણ ગુણાત્મક ફેરફારો થાય છે. આવક વધે છે પણ સાથે સાથે કેવા ફેરફારો થાય છે, ગુણાત્મક ફેરફારો થાય છે. એટલા માટે એને કહેવામાં આવે છે આર્થિક વિકાસ કહેવામાં આવે છે. ટૂંકમાં કહેવામાં આવે
કે આર્થિક વૃદ્ધિ છે એમની અંદર ઉત્પાદનના સાધનો છે એમની સાથે સાથે વસ્તુ અને સેવા બંનેની અંદર છે એ વધારો થાય છે જ્યારે આર્થિક વિકાસ છે એની અંદર ગુણાત્મક જે ફેરફારો થાય છે જે ગુણાત્મક પરિવર્તનો આવે છે એમને આર્થિક વિકાસ કહેવામાં આવે છે સરળ રીતે મિત્રો સમજીએ તો કે કોઈ પણ દેશ છે એમની વસ્તીમાં જે વધારો થાય છે એની આર્થિક વૃદ્ધિ છે પણ વધારાની સાથે સાથે વસ્તી છે એ વસ્તીના લોકોની અંદર જે પોતાના મનના વલણો છે એમનો જે અભ્યાસ છે એમનું જે શિક્ષણ છે એના દ્વારા એમની અંદર જે જાગૃતતાનો વધારો થાય છે એ એના ગુણાત્મક ફેરફારો દર્શાવે છે એ આ બેના પર્યાય શબ્દો છે પણ થોડી દ્રષ્ટિએ મિત્રો બે અલગ પડે છે ખાસ કરીને ગુણાત્મક ફેરફારો છે આર્થિક વિકાસની અંદર થતા જોવા મળે છે જ્યારે પરિમાણાત્મક ફેરફારો છે એ આર્થિક વૃદ્ધિની અંદર છે થતા જોવા મળે છે આ સરળ રીતે બેનો અર્થ છે એ આપણે લખી શકીએ છીએ આ ઉપરાંત તમારા પાઠ્યપુસ્તકની અંદર ઘણા બધા અર્થશાસ્ત્રી હોય જુદી જુદી પોતાના મંતવ્યો દ્વારા ઘણી બધી વ્યાખ્યાઓ છે એ તમે પાઠ્યપુસ્તક ખોલશો એટલે એની અંદર લખેલી છે એટલે એની આપણે ચર્ચા કરતા નથી પણ તમારે એ વ્યાખ્યાઓ ખાસ છે તૈયાર કરવી તમારા માટે ખૂબ જરૂરી છે એટલે જ્યારે સમય મળે ત્યારે ચોપડીની અંદર વ્યાખ્યાઓ છે એ પણ ખાસ છે તમે જોતા રહેજો હવે આ પ્રશ્ન છે પરીક્ષામાં કઈ દ્રષ્ટિએ પૂછાય છે વિસ્તૃત પ્રશ્ન પૂછાય છે અને ખૂબ અગત્યનો છે તફાવત સ્વરૂપે પણ પૂછાય છે અને વિસ્તૃત સ્વરૂપે પણ પૂછાય છે એટલે આપણે સૌ પ્રથમ છે તફાવત અને અર્થ સ્વરૂપે આપણે અહીંયા પ્રશ્ન છે એ આપણી સમક્ષ છે રજૂ કરેલો છે તો તમે તફાવતના મુદ્દાઓ છે વિસ્તૃત સ્વરૂપે પણ સમજીને લખી શકો એટલા માટે સૌ પ્રથમ છે બંનેનો તફાવત અહીંયા લેવામાં આવ્યો છે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ આ બંનેનો તફાવત છે એ આપણે પૂછાય તો એના કેવા કેવા અને કઈ રીતે મુદ્દાઓ છે એ લખવા એની ચર્ચા છે હવે આપણે કરવાના છીએ સૌ પ્રથમ એમની વ્યાખ્યાથી આપણે જાણીએ છીએ તો પહેલો મુદ્દો તો તફાવતમાં જ લખી શકો છો તમે કે આર્થિક વૃદ્ધિ છે એ એક પરિમાણાત્મક ફેરફાર છે જ્યારે આર્થિક વિકાસ છે કેવો છે એ ગુણાત્મક ફેરફાર છે જ્યારે આર્થિક વૃદ્ધિની અંદર આપણે જોયું કે વસ્તુની સેવાઓ અને વસ્તુની ઉત્પાદનના સાધનો બંનેની વસ્તુમાં સતત વધારો થતો હોય ત્યારે એને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે પણ જ્યારે એની અંદર ગુણાત્મક ફેરફાર થાય છે ત્યારે એને આર્થિક વિકાસ કહેવામાં આવે છે એટલા માટે મિત્રો પહેલો મુદ્દો આપણે લખેલો છે કે આર્થિક વૃદ્ધિ એક ઘટના છે આર્થિક વૃદ્ધિ એક ઘટના છે પરંતુ આર્થિક વિકાસ એ સતત ચાલતી લાંબી કેવી છે પ્રક્રિયા છે કારણ કે વસ્તીમાં થતો વધારો છે એ દાખલા તરીકે આપણે લઈએ તો એક ઘટના બની પરંતુ એ વસ્તીમાં જે વધેલી છે એની અંદર જે ગુણાત્મક ફેરફારો લાવવા માટે જે પ્રક્રિયા કરવી પડે છે એ આર્થિક વિકાસની અંદર છે સમાવેશ પામે છે એટલા માટે પહેલો મુદ્દો આપણો બને છે આર્થિક વૃદ્ધિ એક ઘટના છે જ્યારે આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે ત્યારબાદ મિત્રો બીજી વાત કરીએ જે આપણે આમાંથી તારવેલો છે કે આર્થિક વૃદ્ધિ છે પરિમાણાત્મક પરિવર્તનો થાય છે આર્થિક વૃદ્ધિની અંદર પરિમાણાત્મક પરિવર્તનો થાય છે જ્યારે આર્થિક વિકાસની અંદર પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો બંને પરિવર્તનો છે થતા હોય છે ત્રીજો મુદ્દો જે આપણે વાત કરી કે વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે આર્થિક વૃદ્ધિ છે વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે જ્યારે આર્થિક વિકાસ છે વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે વિકસિત એટલે કે જે દેશોના લોકોનું જીવન ધોરણ છે એ વિકાસશીલ દેશો કરતા થોડું ઊંચું એમને વિકસિત દેશો કહેવામાં આવે જ્યારે હજી જે વિકાસ કરી રહ્યા છે પોતાના દેશનો જે ડેવલપ કરી રહ્યા છે એને વિકાસશીલ દેશો કહેવામાં આવે છે એટલે આર્થિક વૃદ્ધિ છે વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે જ્યારે આર્થિક વિકાસ છે એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે જ્યારે આર્થિક ત્યારબાદનો મુદ્દો મિત્રો લેવામાં આવે તો આર્થિક વૃદ્ધિ છે એને માપવાનું કાર્ય બહુ સરળ છે કારણ કે એના ઉત્પાદનના સાધનો અને જે ઉત્પાદકોની કાર્યક્ષમતા છે એને આપણે સરળતાથી માપી શકીએ છીએ એનો વધારો છે જાણવો હોય તો સરળતાથી જાણી શકીએ છીએ એટલે એનું માપવાનું કાર્ય ખૂબ સરળ છે પરંતુ આર્થિક વિકાસની અંદર એને ચોક્કસ રીતે માપવાનું કાર્ય ખૂબ કેવું બને છે
મુશ્કેલ બને છે. એ મુદ્દો પણ આપણે તફાવત સ્વરૂપે છે એ લખી શકીએ છીએ કે આર્થિક વૃદ્ધિ છે એને માપવાનો ખ્યાલ છે એકદમ સીમિત છે, જ્યારે આર્થિક વિકાસને માપવાનું કાર્ય છે એ ખૂબ કેવું છે, મુશ્કેલ છે. એટલા માટે ત્યારબાદનો મુદ્દો લખેલો છે કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે, સીમિત છે. કારણ કે ઉત્પાદનના સાધનો વસ્તુ અને સેવાના વધારા સાથે જ એને નિસ્બત છે, એટલે એનો ખ્યાલ ત્યાં સુધી કેવો બને છે, સીમિત બને છે. પરંતુ ગુણાત્મક જે પરિવર્તનો વિકાસ આર્થિક વિકાસની અંદર જોવામાં આવે છે એને માપવા છે એ થોડું અતિ મુશ્કેલ કાર્ય હોવાથી એનો ખ્યાલ પણ કેવો બને છે, વિસ્તૃત બને છે, થોડો લંબાઈ જાય છે. ત્યારબાદનો મુદ્દો મિત્રો વાત કરવામાં આવે તો માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ ધરાવે છે. આર્થિક વૃદ્ધિ છે એ દેશના જે લોકોની માથાદીઠ આવક છે એમાં કેટલો વધારો છે એમના સાથેનો સંબંધ છે આર્થિક વૃદ્ધિને છે. પરંતુ આર્થિક વિકાસની અંદર માથાદીઠ આવક ઉપરાંત એ આવકની વહેંચણી કઈ રીતે છે એમની સાથે સંબંધ છે એ આર્થિક વિકાસની અંદર જોવા મળે છે. ત્યારબાદ આર્થિક વૃદ્ધિની જે પ્રક્રિયા છે એ ઝડપી હોય છે, કારણ કે એની અંદર પરિમાણાત્મક ફેરફારો થતા હોય છે, એટલે પ્રક્રિયા ઝડપી બને છે. પરંતુ આર્થિક વિકાસની પ્રક્રિયા છે એની અંદર ગુણાત્મક ફેરફારો થતા હોય છે, પરિણામે એની પ્રક્રિયાની જે ઝડપ છે એ ખૂબ કેવી હોય છે, ધીમી હોય છે. ત્યારબાદ વાત કરીએ તો આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે, પરંતુ આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. દાખલા તરીકે ઉત્પાદનના સાધનો જ ન હોય, ઉત્પાદનના સાધનોમાં જ વૃદ્ધિ ન થઈ હોય તો ઉત્પાદન જે કઈ થતું હોય છે એની અંદર જે કઈ નવી નવી આપણે ટેકનોલોજી છે એ વસ્તુ છે એ નથી લાવી શકતા, પરિણામે એનો આર્થિક વૃદ્ધિ થઈ જાય છે પરંતુ આર્થિક વિકાસ થતો નથી. એટલા માટે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ છે એ શક્ય છે, પરંતુ આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. જેમ કે કોઈ પણ પાક માટે એમનું બિયારણ છે એ હોવું જરૂરી છે, બિયારણ હોય તો એમાંથી છે એ અંકુર ફૂટશે અને પછી એમાંથી છોડ થશે અને એમાંથી આપણે કોઈ વસ્તુ મેળવી શકશું. તો વૃદ્ધિ છે તો જ એનો વિકાસ છે, પરંતુ જો વૃદ્ધિ જ ન હોય તો વિકાસ છે શક્ય નથી. એટલે એ મુદ્દાનો આ દ્રષ્ટિએ પણ આપણે લખી શકીએ છીએ. છેલ્લો મુદ્દો છે એ મંત્ર બહુ અગત્યનો છે કે આર્થિક વૃદ્ધિ એ એવી પ્રક્રિયા છે જેમાં અર્થતંત્રની આવક વધે છે પરંતુ અર્થતંત્રની સંસ્થાઓમાં પરિવર્તન આવતા નથી. બહુ સરસ સમજાયું છે કે આર્થિક વૃદ્ધિ એક એવી પ્રક્રિયા છે જેમાં અર્થતંત્રની આવકમાં વધારો થાય છે પરંતુ અર્થતંત્રની જે સંસ્થાઓ છે એની અંદર પરિવર્તન આવતા નથી. એટલે કે પરિમાણાત્મક પરિવર્તન આવ્યું પણ સંસ્થાની અંદર પરિવર્તન નથી આવ્યું, ગુણાત્મક પરિવર્તન જોવા મળતું નથી. પરિણામ શું આવે છે તો કે લોકોના મનોવલણો છે એ બદલી શકાતા નથી. જો પરિવર્તન સંસ્થાઓની અંદર આવે તો એના લોકોના મનોવલણ છે એ આપણે બદલી શકીએ છીએ, પરંતુ અહીંયા પ્રક્રિયા કેવી બને છે, અર્થતંત્રની આવકની અંદર વધારો થઈ ગયો પરંતુ એમના જે સંસ્થાઓ છે એમની અંદર પરિવર્તન આવતા નથી, પરિણામે લોકોના મનોવલણો છે બદલાતા નથી. એટલે એની પ્રક્રિયા છે આર્થિક વૃદ્ધિ સાથે ગણવામાં આવે છે. જ્યારે આર્થિક વિકાસની અંદર અર્થતંત્રની આવકમાં થતા વધારાની સાથે સાથે અર્થતંત્રનું આખું માળખું છે એ પણ બદલાય છે અને લોકોની અંદર જે મનોવલણો છે એ પણ બદલાતા છે એ જોવા મળે છે. તો આ દ્રષ્ટિએ આપણે 7-8 મુદ્દા છે એ સરળતાથી છે એના તફાવત સ્વરૂપે છે લખી શકીએ છીએ અને 5 માર્કની અંદર આ પ્રશ્ન મિત્રો વિસ્તૃત સ્વરૂપે પૂછાય છે. તો એ દ્રષ્ટિએ પણ આપણે આ મુદ્દા જો વ્યવસ્થિત તૈયાર કરેલા હોય તો તફાવત સ્વરૂપે પૂછાય તો પણ લખી શકીએ અને અર્થ સાથે એની વિસ્તૃત સ્વરૂપે ચર્ચા કરવાની કે તો પણ આ 5 ગુણની અંદર પ્રશ્ન છે એ વ્યવસ્થિત આપણે તૈયાર કરી શકીએ છીએ. તો આજના લેક્ચરની અંદર એટલી જ વાત કરવાની છે કે ઉત્પાદનના જે સાધનો છે એ કઈ રીતે કાર્ય કરે છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની એની વ્યાખ્યા દ્વારા આપણે સમજૂતી મેળવી શકીએ છીએ
અને એમના બેના તફાવત સ્વરૂપે જુદા જુદા મુદ્દા દ્વારા બે વચ્ચે શું અંતર છે એમનો પણ આપણે ખ્યાલ છે એ ખૂબ સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ. તો અંતમાં હવે જયારે બીજા લેક્ચરમાં આપણે મળશું એ પહેલા આ બોર્ડ વર્ક ની અંદર જે કાંઈ કાર્ય કરેલું છે, જે અર્થ આપેલો છે અને જે કાંઈ તફાવતના મુદ્દા આપેલા છે, આ મુદ્દા આપે સૌએ તૈયાર કરવાના છે. ખાલી લખવાના નથી મિત્રો, ખાસ યાદ રાખજો, પણ લખતું જવાનું છે અને સાથે સાથે તૈયાર કરતું જવાનું છે. જે કાંઈ લેક્ચર ની અંદર, એટલે આપણે એક એક લેક્ચર ની અંદર એક એક પ્રશ્ન ની ચર્ચા કરીએ છીએ, જેથી કરી આપણને સમજવામાં, લખવામાં અને તૈયાર કરવામાં આ બધી બાબતમાં એકદમ સરળતા રહે એ હેતુ માટે આપણે આ લેક્ચર ની અંદર આવા પોઈન્ટ છે એ સમાવેશ કરવામાં આવે છે. તો આ તમારું આજનું હોમવર્ક પણ છે અને આજની સમજ છે, આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો અર્થ દર્શાવી એના તફાવતના મુદ્દા લખો. આ રીતે પ્રશ્ન પૂછાય તો સહેલાઈથી છે એ તમે આ રીતે લખી શકો છો. ફરી એકવાર, જે કઈ અર્થશાસ્ત્રી હોય, આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિની જે કઈ વ્યાખ્યાઓ આપેલી છે અલગ અલગ, જે તમારા બુક્સ ની અંદર તૈયાર જ બેઠેલી પડેલી છે બરાબર, તો એમને પણ વાંચીને આ મુદ્દાઓ સાથે છે એ વધુ છે લખવાનું રાખશો તો આપણને આ વસ્તુ છે સરળતાથી સમજાય છે. ઓકે, ફરી આપણે બીજા લેક્ચરમાં છે મળીશું.